ભારતના વરિષ્ઠ નેતા પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હતા. અરુણ જેટલીને શ્વાસની તકલીફ હતી, પણ છેલ્લા 6 દિવસથી તેમની તબિયત વધારે બગડતા તેમને એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે બપોરે 12-7 કલાકે અરુણ જેટલીનું એઇમ્સ હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું હતું. તમામ પક્ષો અરુણ જેટલીનું દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી આદરણીય શ્રી અરુણ જેટલીજીનું દુઃખદ અવસાન થયું છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીને તો મોટી ખોટ પડી છે, પરંતુ દેશને પણ મોટી ખોટ પડી છે. અરુણ જેટલી જ્યારથી વિદ્યાર્થી નેતા હતા, દિલ્હી યુનિવર્સિટીના હોદ્દેદાર હતા, ભ્રષ્ટાચાર સામે જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિની લડતમાં પણ અગ્રેસર હતા, ઇમરજન્સીમાં પણ જેલવાસમાં હતા, ત્યારથી સંઘર્ષ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવતા ભારતીય જનતા પાર્ટીની વૈચારિક એક આધાર બનાવીને સફળ એડવોકેટ તરીકે પણ સુપ્રીમ કોર્ટમાં પણ એમનું નામ હતું. એક વિદ્વાન, બુદ્ધિશાળી, તેજસ્વી એમને નેતૃત્વ આ દેશને આપેલું. હું રાજ્યસભામાં હતો ત્યારે રાજ્યસભાના નેતા તરીકે પણ અરુણ જેટલીજી અમને બધાને માર્ગદર્શન આપતા, અને સફળ નાણામંત્રી તરીકે પણ એમને ખૂબ સુંદર કામગીરી કરેલી. 66 વર્ષની ઉંમર એટલે એટલી મોટી ઉંમર ન કહેવાય, નાની વયે તેમનું અવસાન થયું છે. ખૂબ દુઃખદ ઘટના છે. આદરણીય સુષ્માજીના અવસાન પછી એક બીજો વજ્રઘાત ભારતીય જનતા પાર્ટી ઉપર થયો છે. ગુજરાતના રાજ્યસભાના સભ્ય તરીકે વર્ષો સુધી ગુજરાતના વિકાસમાં પણ એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. જાહેર જીવનમાં એક મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ તરીકે એમનું નામ હતું, એમનું કામ હતું, અને એક આદર્શ નેતા કહેવાય એવા નેતાની આપણે ખોટ પડી છે. પ્રભુ એમના આત્માને સદગતિ આપે, એમના કુટુંબજનોને પણ હિંમત આપશે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા વતી એમને ભાવસુમન શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.